એવરીવન, મજામાં છો ને? શરૂ કરીએ છીએ આજે ગુજરાતી વિષયની અંદર નવા પાઠ તરફ, બરાબર આપણો દ્વિતીય સત્રનો બીજો પાઠ એટલે કે પાઠ 9, એનો આજે આપણે વિડીયો દ્વારા આપણે માહિતી સમજતા જશું. પાઠનું નામ છે કદર. કદર શબ્દ બધાએ સાંભળેલો જ હશે, બરાબર ને? ઘણી વખત આ શબ્દનો ઉચ્ચાર આપણા ઘરમાં પણ થતો જોવા મળે છે. તો એ જ વસ્તુની માહિતી આપણે આજે અહીંયા આ વિડીયો દ્વારા આ પાઠની સમજૂતી આપણે મેળવતા જશું. તો શરૂ કરીએ છીએ આપણા નવા પાઠની શરૂઆતને. પાઠના લેખકનું નામ છે દોલત ભટ્ટ અને એક લોકકથા છે. લોકકથા એટલે શું? તો કહે છે કે લોકો દ્વારા રચાયેલી જે કથાઓ છે એને લોકકથા કહેવામાં આવે છે. તો આવી જ એક લોકકથા છે. પ્રસ્તુત લોકકથામાં કથાનાયક વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખાણ વગર મદદ કરવાની ભાવના અને ઉદારતા પ્રકટ થાય છે. રાઘોબા અમરેલીના સુબા બન્યા પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરી કદર કરવાનું ભૂલતા નથી. આ વાત અહીં લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં આવી છે. શરૂ કરીએ છીએ આપણા પાઠની શરૂઆતને કે એક લોકકથા છે અને એમાં એક વાલા કેસરિયાની વાત આપણને આપેલી છે, બરાબર, કે પોતાની ઓળખાણ આપ્યા વગર પોતે મદદ કરવાની ભાવના અને ઉદારતા એ આ પાઠની અંદર વ્યક્ત કરે છે. તો એ શું છે, ચાલો એને સમજીએ. કર્ણો કી નદી આમ તો નાનકડી, પ્રવાહે પાતળો, પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો. કર્ણોકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કર્ણોકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. આ વાત એક ગરણી ગામમાં રહેલા વાલા કેસરિયાની છે. ગરણી ગામ ક્યાં આવેલું છે? તો કહે છે કે કર્ણોકી નદીના કાંઠે આવેલું છે અને એ કર્ણોકી નદી એનો બારે માસ લીલા કુંજાર જેવો એનો કાંઠો એટલે કે એનો કિનારો એકદમ જ રહેતો હતો. અને પશુઓ અને પક્ષીઓ પ્રાણીઓ જે બધા છે ગામની અંદરના એ ત્યાં એ જ નદીના કિનારે પાણી પીને પાછા ગામમાં વળતા. એવી રૂપકડી નદીનું વાત આપણને અહીંયા કહેવામાં આવી છે અને એ જ એવી સરસ રૂપકડી નદીના કાંઠે કયું ગામ કીધું છે આપણને? ગરણી ગામ. એ ગરણી ગામ આમ તો ખોબા જેવડું પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી. આ નામ હતું ગરણી, પણ એ હતું કેવડું ગામ? તો કહે છે કે સાવ નાનું એવું, અને એની રૂડપ છે એ આંખે વળગીને આવતી હતી. એટલે કે એની એટલું સ્વચ્છ ગામ હતું કે આપણને આંખે આવે સરસ મજાનું, એમ કે એની સ્વચ્છતા જોઈને આપણને ત્યાં જવાનું વધારે મન થાય. ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં સૌ કરતાં સવાયો એક આદમી વાલો. બધા જ માણસો રહેતા હતા પણ બધા જથી સવાયો એક આદમી વાલો. એનું નામ શું? વાલો કેસરિયો. જાતનો એક એવો કહે છે ચારણ છે અને તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. એ પોતે જાતનો કેવો છે એની જ્ઞાતિ કેવી કીધી છે? ચારણ. અને એનો ધંધો શું છે? તો કહે છે ઘોડા વેચવાનો અને લેવાનો ધંધો કરે છે. નાનપણથી જેને ઘોડા સાથે ભારે હેતપ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. એટલે કહે છે કે નાનપણથી જેને ઘોડા સાથે ખૂબ જ પ્રીત હતી, બહુ જ વાલ કરતો હતો ઘોડાઓને. હવે ઘોડાઓ એના કયા છે? તો ઘોડાઓના પ્રકાર આપણને કીધા છે. કેવા? તો કહે છે કે અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ એ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે એટલે કે સંભળાય એનો અવાજ આપણને. એ બધી જ જાતના ઘોડાઓ એના તબેલામાં આપણને જોવા મળતા. આવો વાલો કેસરિયો એ કદી વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંડાતા જ મન ઠરી જઈને એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. હવે એક દિવસ આ વાલો કેસરિયો ક્યાં જાય છે? વડોદરા જાય છે. તો બધાની નજર છે ને એ ઘોડા ઉપર જાય એટલે મન એનું ઠરી જાય ને એવા એના ઘોડાઓ જોવે ને બધા તો રાજી રાજી થઈ જાય કે વાહ કેવા સરસ ઘોડા છે.
હજાર રૂપિયાની વાંસળી કેડીએ બાંધીને નીકળેલા કેશરિયાની વાંસળીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. હવે શું કહે છે કે હજાર રૂપિયાની વાંસળી એણે કેડીએ બાંધી અને નીકળેલા કેસરિયાની વાંસળીમાંથી પોતે વાટ ખર્ચી. એ પોતે રસ્તામાં જ્યાં વડોદરા ગયો હતો ત્યાં રસ્તામાં વાપરવાના પૈસા એણે કેટલા લીધા હતા? વાટ ખર્ચીને એટલે કે રસ્તામાં વાપરવાનો જે ખર્ચો થતો હોય એ રકમ, તો એ 1000 રૂપિયા લઈને નીકળ્યો હતો. એમાં રસ્તામાં એને 500 રૂપિયા તો વપરાઈ ગયા. એક પણ ઘોડો ખપતો નહોતો. હવે ત્યાં એનો એક પણ ઘોડો વેચાતો નહોતો. એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા. જ્યારે વાલો કેસરિયો ઘોડાની કિંમત કહે ને તો બધા સાંભળીને પાછા વળી જતા, એટલે ઘોડો લેવા કોઈ તૈયાર હતું નહીં. પછી આગળ સમજીએ. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. એટલે શું કહે છે કે જ્યારે એના ઘોડા વેચાણા નહીં વડોદરામાં, એટલે હવે શું કહે છે કેસરિયો કે ચાલો હવે તો આને અહીંયાથી મારે નીકળી જ જવું પડશે, મારા અહીંયા એક પણ ઘોડા વેચાતા નથી. વડોદરા ઉપર ભગવાન સુરેશદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. એટલે કે સુરેશદાદાના તેજ પથરાવા માંડ્યા છે, એટલે કે વડોદરા ઉપર સુરેશદાદાના તેજ એટલે કે એકદમ જ તડકો થવા માંડ્યો છે. અને અહીંયા હવે પોતે 5 ઘોડાઓને દોરીને વાલો કેસરિયો વડોદરાને વેગળું કરી અને પગ મૂકવા ઉપાડ્યો. એટલે કે હવે એને એ ગામ છોડી અને બીજે ગામ જવા નીકળે છે, કારણ કે ત્યાં વડોદરામાં એના એક પણ ઘોડા વેચાતા નહોતા. પાણીપંથા ઘોડાઓને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું શું? પાણીપંથા ઘોડાઓ એટલે કેવા? તો કે છે કે પૂરના પાણીની ઝડપે દોડનાર ઘોડાઓ. પાણીની ઝડપે જેમ તો ઘોડાઓ દોડે ને એને કહેવાય પાણીપંથા ઘોડા, બરાબર? એટલે એવા ઘોડાઓ હતા, પછી એની ચાલને પૂછવું જ શું, બરાબર ને? તો કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગવાળી એટલે શું કરી? તો કે છે કે એક ઘોડા ઉપર પોતે સવારી કરી અને બીજા ઘોડાઓને સાથે લઈને ચાલતો થયો. બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી સુંવાળી ચમકતી ચામડી અને કાન સોરીને દોઢીએ ચડાવતા. હવે આ કોનો વાનની વાત કરે છે? ઘોડાઓના વાનની વાત. તો કહે છે કે જાયદી પેશી જેવો વાન, તો એમાં શું સમજવાનું છે કે ખજૂરની પેશી તમે જોઈ છે ને બધાએ, ખજૂર તમે બધાએ જોયો જ હશે, બરાબર? તો એવો લીસી એની ચામડી, ખજૂરની આપણે તમે હાથ અડાડો બરાબર તો ઉપરથી લીસું એકદમ હોય એની સપાટી, તો એમ ઘોડાઓ પણ કેવા છે? લપસી જાય એવી એની સુંવાળી ચમકતી ચામડી હતી. જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય ને એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. એટલે કે ભગવાનના ઘરેથી મખમલ ઓઢીને આવ્યા હોય, વેલ્વેટ કહીએ છીએ મલમલ અત્યારે, એને આપણે શું કહીએ? વેલ્વેટ તરીકે પણ ઓળખીએ છીએ. તો એ ઓઢીને આવ્યા હોય ને એવા એના ઘોડાઓ છે એ રમતે ચડ્યા હતા. વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે. એનું મન છે ને આજે વડોદરા ઉપરથી ઉઠી ગયું, કારણ કે ત્યાં એક પણ ઘોડા એના વેચાણા નહીં. ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ગરણી કાંઈ ઘોડાને ઘેર થોડું જ? હવે શું કહે છે કે અહીંયા તો મારે બહુ, હવે મને અહીંયાથી નીકળી જ જવું છે વડોદરાથી, મારા એક પણ ઘોડા અહીંયા વેચાણા નથી. એટલે એનું મન ત્યાં માન્યું જ નહીં, એને હવે ત્યાં એ ગામ ઉપરથી મન ઉઠી ગયું. પછી શું કહે છે કે પોતાના ગરણી ગામ ભેગા થવા અજંપો જાગ્યો છે, એટલે કહે છે કે હવે ઝડપથી હું મારા ગરણી ગામ તરફ જવા નીકળી જાઉં, પણ એમ કંઈ ગામ થોડું નજીક છે. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેડીએ બાંધી છે. હવે જે ઓલા 1000 રૂપિયા લીધા તેમાંથી 500 રૂપિયા તો વપરાઈ ગયા, તો હવે કેટલા વધ્યા? 500 રૂપિયા. એટલે એણે ત્યાં કેડીએ બાંધી છે. પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતીએ થઈ જશે એવી ધરપત એના હૈયામાં છે. એટલે કહે છે કે મારો જમવાનું અને ઘોડાઓનું જોગવાણ એ રસ્તામાં એની થઈ જશે એટલા રૂપિયામાં, એવી એની હૈયામાં ધરપત હતી.
કે વાંધો નહીં આવે, મને કાંઈ પૈસા ખૂટશે નહીં. વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તેમજ જસણોનો ઢગલો જાતે ભાળ્યો. હવે પોતે જેવું વડોદરામાંથી, વડોદરા ગામની અંદરથી પગ બહાર મૂક્યો એ ભેગું જ એને એક ખોરડા માટે, એટલે કે એક રૂમમાંથી ગોદડા ને ઠામ ને વાસણ ને પછી ઘરને નાની મોટી વસ્તુઓનો ઢગલો એને દેખાયો. બે ડગલા આગળ હાલ્યો ને ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાયા. એનાથી જરાક આગળ ચાલ્યો ને એટલે નાના છોકરાઓના દેકારા સંભળાયા. પછી કૂણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. એટલે એકદમ જ પોતે ભાવનાનો કેવો હતો, ઉદાર વ્યક્તિ હતો, એટલે પોતાનાથી ઘોડાની લગામ તણાઈ ગઈ, એટલે કે ઘોડાને ઊભો રાખી દીધો. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતા જ કેસરિયો મામલો પામી ગયો. લેણદારની ટાપ ઉતરી હતી. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા ઠેબે આવતા હતા ને યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી. ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી અને સવાલ કર્યો. હવે આ શું હતી? તો કે છે, વાલો કેસરિયો આ બધી જ વસ્તુઓને જોઈ અને ઊભો રહ્યો અને ત્યાં આગળ બધા જ લોકો, ત્યાં ગામના લોકો એ વસ્તુને જોવા ઊભા રહ્યા હતા, પણ કોઈ એને એ વસ્તુને સમજવા, એ મામલાને સમજવા કોઈ ત્યાંથી આગળ એક ડગલુંય મંડાયું નહીં. વાલા કેસરિયાથી રહેવાયું નહીં એટલે એ આગળ, ઠેઠ આગળ જતો રહ્યો અને એને જોયું કે નક્કી આ બધું જે કામ થાય છે વાસણોના ને એના ગોદડાના ને એના જે ઢગલા થાય છે ઘરમાંથી બહાર, તો નક્કી આ લેણદારો આવ્યા લાગે છે, પૈસા અમને ચૂકવ્યા નથી લાગતા. ઘણીવાર એવું હોય ને, લેણદાર એટલે શું, કે તમે જે પૈસા કોઈ પાસેથી ઉધાર લીધા હોય અથવા તો કોઈ તમે ભાડાના મકાનમાં રહેતા હો તો તમે ભાડું ન ચૂકવો બરાબર, અને માથે ભાડું ચડતું જાય ત્યારે આવી વસ્તુઓ થતી હોય. તો એવી જ રીતે આ યુવાન મરાઠાના ઘરમાં પણ આ જ વસ્તુ થતી. કોણે જોઈ? વાલા કેસરિયાએ. બધું આગળ આગળ એ જાતો ગયો મામલાને સમજવા માટે. તો એ સમજી ગયો કે લેણદારોની ટાંપ ઉતરી છે, એટલે કે નક્કી કોક લેણદાર આવ્યો છે પૈસા લેવા માટે. ગાભા ને ગોદડા ને ઠામ ને ઠીકરા ને બધું એને રસ્તામાં આડું આવતું હતું અને યુવાન મરાઠો જે હતો એના મોં ઉપર મશ વળી ગઈ હતી, એટલે કે શરમથી એનું મોઢું ઝૂકી ગયું હતું. ટાપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધ્રોબી અને સવાલ કર્યો. એટલે કે જે પૈસા માંગવા આવ્યા હતા શેઠ, એણે વાલાએ, એ વાલા કેસરિયાએ એની ઉપર નજર કરી અને એને સવાલ કર્યો. શું સવાલ કરે છે એ જોઈએ. તો પૂછે છે, શેઠ કેટલા રૂપિયાનું લેણું, આંકડો બોલો. તો શેઠ એને જવાબ આપે છે, ભાઈ તારો મારક તારી રાહ જોવે છે, હાલતો થા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. વાલો કેસરિયોને પૂછવા જાય છે કે ભાઈ કેટલા રૂપિયાનું લેણું છે, તમે આંકડો બોલી દો. એટલે શેઠ એને જવાબ દે, ભાઈ તું તારો રસ્તો તારી રાહ જુએ છે, તું તારે હાલતો થા, તારે આવા કાંઈ કામમાં પડવાની જરૂર નથી. પછી પૂછે છે પાછો ફરીવાર વાલો કેસરિયો, બાપ બોલો ને કેટલાનું લેણું? આ છોકરાના આહુણા મારથી જોવાતા નથી. એટલે શું કહે છે કે ભાઈ તું બોલી દે ને તારે કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે, આ ભાઈ પાસેથી કેટલા રૂપિયા લેવાના છે. આ છોકરાઓ જે રડે છે ને એના આંસુડા મારાથી નથી જોવાતા. શેઠનો મિજાજ તરળ્યો એટલે રૂવાબમાં વટથી શું કહે છે, આવ્યો મોટા કેટલાનું લેણું, દાતારનો દીકરો. એટલે પૂછે છે કે તું બહુ મોટું લેણું દેવાનો છો, બહુ મોટો દાતારનો દીકરો છો કે તું બધાનું લેણું ચૂકવવા માંડ્યો છો, એટલો બધો દાતાર થઈ ગયો છો, તારી પાસે એટલા બધા પૈસા છે એમ. એટલે ખેસ ફંગોળતા શેઠે કહ્યું. એટલે આમ શેઠ જે હોય ને રૂવાબમાં આમ ખેસ ઊંચી કરે બરાબર, એવું એણે કર્યું. પછી કહે છે, બોલ રૂપિયા 500નું બિલ ભરવું છે. હવે એ શેઠે કેટલા કીધા? 500 રૂપિયા. એટલે કહે છે કે બોલ તારે 500 રૂપિયાનું બિલ છે આની પાસેથી લેવાનું, એ તારે ભરી દેવું છે. એક પણને બીજી પડે કેસરિયાએ કેડીએથી વાસળી છોડી
મૂળાના પતિકા જેવા 500 ગણી અને દઈ દીધા. જો એણે એક પળ કે બે પળની રાહ જોઈ નહીં, પોતાના વાંસળી એટલે કે કેડીએ જે 500 રૂપિયા બાંધ્યા હતા ને વાટ ખર્ચીના, એણે 500 રૂપિયાની નોટ એ શેઠના હાથમાં ગણી દીધી. ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય ને એવું જુવાન મરાઠાને લાગ્યું. ઓલો યુવાન મરાઠો જે એના ઘરમાંથી આ બધી વસ્તુઓ બહાર નીકળતી હતી ને, એટલે એને એમ થયું કે વાહ, આજે મારા ઉપર ભગવાન કોઈક પ્રસન્ન થયા લાગે છે. એટલે એવું એ જુવાન મરાઠાને લાગ્યું કે જો કેવું કહેવાય, મારું આ 500 રૂપિયાનું બિલ ચૂકવી દીધું એમ. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેશરિયાને જોઈ રહ્યા. એ યુવાન મરાઠાનું નામ શું છે? રાઘોબા. એટલે એ પ્રામાણિકતાની પછેડી ઉપર, એટલે કે આ કેટલો પ્રામાણિક માણસ કહેવાય વાલો કેશરિયો, કે કાંઈ જ રાહ ન જોઈ અને ફક્ત મારા દેણું એણે ચૂકવી દીધું. કેટલા રૂપિયાનું દેણું ચૂકવ્યું વાલા કેસરિયાએ? 500 રૂપિયાનું. અને રાઘોબા એટલે કે યુવાન મરાઠો જે હતો રાઘોબા, એ પોતે ફાટી આંખે એટલે કે એની નજરે એકદમ જ એની સામે એને સામે વાલા કેસરિયાની સામે પોતે જોઈ રહ્યો. એવું આશ્ચર્ય થઈ ગયું એને કે વાહ, મારું કોઈ દેણું આવું ભગવાને પણ આવા જ ઉતર્યા લાગે છે, નક્કી કોઈ કે મારું દેણું છે એણે ચૂકવી દીધું. પછી આગળ સમજીએ તો કે છે કે સદાય ખુમારીમાં તરબોળે રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. એટલે કે સદાય ખુમારીમાં તરબોળ રહેતો જે ઓલો રાઘોબા હતો ને યુવાન મરાઠો, એના મનની અંદર એ વાલા કેસરિયાની છબી આખી એ કોતરાઈ ગઈ. પછી એને પૂછે છે, તમારું નામ? તે નામ ભગવાનનું ને કામે ભગવાનનું. વાલો કેસરિયો એને જવાબ આપે છે કે મારું નામે ભગવાનનું છે અને હું કામે પણ ભગવાનનું જ કરું છું. બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાની ઘોડાની વાઘ પકડીને જુવાન મરાઠો બોલ્યો. એમ કહીને વાલો કેસરિયો ઘોડા ઉપર બેસીને જવા માંગતો હતો. ત્યાં ઓલાએ એની જે લગામ હોય ને ઘોડાની એ પકડી લીધી અને એ જુવાન મરાઠો એને કહે છે, તમારું નામ ઠામ ન આપો ને તો તમને મારા છોકરાના સમ છે. કે જો તમારું નામ અને ઠામ ન આપો, એટલે કે તમે ક્યાં રહ્યો છો એ ઠામ, ઠામ એટલે કે ઠેકાણું, અને તમારું નામ, એ બંને તમે ન આપો તો તમને આ મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા. એ પોતે લાચાર બની ગયો. શું કામ? તો કહે છે કે એને સમ આપ્યા ને એટલે. પછી એને બે બોલ કીધા. શું કહે છે? મારું નામ વાલો કેસરિયો અને ગામ મારું ગરણી. લે ખાલી એટલું જ કહે છે, એનો પરિચય આપે છે કે મારું નામ વાલો કેસરિયો છે અને હું ગરણી ગામનો વતની છું, અમરેલી પરગણાનો. લ્યો રામે રામ. એટલે કહે છે કે અમરેલી આવ્યો, આ તમારી બધી વસ્તુઓ જોઈ ત્યાં એને હવે હું આને રામ રામ કહું છું. બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. એટલું કહીને તો પોતે ઘોડા ઉપર સવાર થઈને વાલો કેસરિયો ત્યાંથી નીકળી ગયો. મરાઠાના છોકરાઓના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. વાત ઉપર 1.5 ડાયકો ગડથોલિયા ખાઈ ગયો. હવે આ વાત જે બનાવ બની એને 1.5 ડાયકો એટલે કે 1.5 વર્ષ જેવું બની ગયું. વર્ષ એટલા વીતી ગયો, સમય એટલો જતો રહ્યો. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. ગરણી ગામમાં સવારનો સૂરજ ઉગવા માંડ્યો. કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. એટલે કે કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરની અંદર જે બ્રાહ્મણો હોય એ મંત્રોચ્ચાર કરી રહ્યા છે મંદિરની અંદર, એવું સવારનું દ્રશ્ય આપણને અહીંયા રજૂ કર્યું છે. પછી ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે, એટલે કે ખીલેથી છૂટીને ધણની અંદર ઢોરને લઈ જવામાં આવે છે. બરાબર એવે ટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. સવારનો સમય છે, આ બધી જ વસ્તુઓ જે વાતાવરણ છે એ વાતાવરણની વાત થાય છે. આપણને મંત્રોચ્ચાર થઈ રહ્યા છે મંદિરની અંદર અને ઢોર બધા ધણની અંદર જઈ રહ્યા છે. એવા જ સમયે અમરેલીના
दस घोड़ेसवार अमरेली थी दस घोड़ेसवार एटले कि घोड़ा उपर दस लोग हाजर थया एटले कि ए गामनी अंदर दाखल थया। कदावर काया राजना पोशाक में ढंकाई गई छे एटले कि कोना छे ए कोण देखाय छे घोड़ेसवारो के घोड़ा उपर जे बैठेला छे तो के छे के राजाना सिपाईओ जेवा लागे छे। दरेकना खभामां जामनगरी ઝંઝાડિયું ઝૂલતી આવે છે ઓલો પોશાક હોય ને સૈનિકોનો તો ત્યાં તમે જોવો ખભા ઉપર સાંકળો ઝૂલતી હોય બરાબર। મો પર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઉડેલી છે એટલે કે રસ્તો કાપી કાપીને ઠેઠ અહીંયા સુધી પહોંચ્યા હોય એટલે કે ધૂળ ઉડી હોય ને એવું દ્રશ્ય આપણી સમક્ષ રજૂ કર્યું છે। આંખોમાં રતાશ ફૂટેલી છે એટલે કે આંખો પણ લાલ જેવી દેખાય છે। માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે એટલે કે જે સૈનિકોએ ઓલા સાફા પહેર્યા હોય ને એનો જે ઓલો છોગો હોય ને એ હવામાં ઉડતું દેખાય છે। અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાળી અને માણસો હેપતાઈ ગયા। વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે સિપાહીએ પૂછ્યું એટલે કે આ માણસોને અણધાર્યા આવીને જોયા ને એટલે કે એ ગરણી ગામના માણસો ગભરાઈ ગયા હેપતાઈ ગયા એટલે કે ગભરાઈ ગયા એટલે પૂછે છે રાજાના સિપાહીઓ બધા તો કહે છે કે વાલો કેસરિયો નામનો માણસ એ ક્યાં રહે છે એવું સિપાહીએ પૂછ્યું। બાપુ આથમણા બારનું ખોરડું કઢાય ઈ એનું એટલે કહે છે કે જો ઓલું આથમણા બારનું જે તમને દરવાજો દેખાય છે બરાબર ઘર દેખાય છે ને ઈ એનું છે એવું બીકને મારીએ એ લોકોએ જવાબ આપી દીધો। આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા એટલે કે જોયું ને એડ્રેસ મળી ગયું કે વાલાનું ઘર ક્યું છે એટલે ત્યાં જઈને ફટાફટ એની ડેલી આગળ જઈને ઊભા રહ્યા। પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા ઘોડે અસવારનો સરદાર ડણક દીધી વાલા કેસરિયા એટલે કે એમાંથી એક ઘોડેસવાર હતો એ કોણ હતું તો કહે છે કે સરદાર હતો એ પોતે ઘોડામાંથી નીચે ઉતરી અને અવાજ આપે છે કે વાલા કેસરિયા એવું એને બોલાવે છે। દી ઉગ્યામાં અજાણ્યો સાથ સાંભળ્યો હવે અંદર ઘરની અંદર વાલા કેસરિયાના ઘરની અંદરનું તો હજી તો સવારનું દ્રશ્ય આપણને રજૂ કર્યું છે તો દી ઉગતો એટલે કે સવારના દ્રશ્યમાં આ અજાણ્યો સાધ કોણ આવ્યો પણ દાંતણવાળી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો। વાલાએ સાધ તો સાંભળ્યો કે અજાણ્યા માણસનો છે પણ એ પોતે શું કરતો હતો દાંતણ પાણી કરી અને પોતે ભગવાનની સુરત દાદાની સ્તુતિ કરતો હતો પાઠ કરતો હતો એટલે એણે કાંઈ જવાબ આપ્યો નહીં। ત્યાં તો બીજો સાધ સંભળાયો ત્યાં થોડી વાર પછી પાછો બીજી વખત સાધ કર્યો। વાલા ઘરમે હે એમ પૂછે છે પ્રશ્ન કે વાલો ઘરમાં છે બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા। પાછળના વાડાની અંદર વાસીદુ કરતા એટલે કે વાસી કામ કરતા હતા એમના ઘરવાળા વાલા કેસરિયાની પત્ની એ આવીને બોલે છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા એ સિપાહીને જોઈને વિચારમાં પડી ગયા અને એમ કીધું કે હા ઘરમાં જ છે સાત પેઢીમાં રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી આ શું એટલે એ વિચાર કરે છે કે સાતેય પેઢીઓમાં કોઈ દિવસ આ ઘરની ડેલીએ કોઈ દિવસ રાજાના સિપાહીઓ આવ્યા નથી એટલે આટલા વર્ષથી ક્યારેય રાજાના સિપાહીઓ આવ્યા નહોતા આંગણે નહોતા આવ્યા તો એને વિચાર આવે છે એટલે કહે છે કે આ શું બન્યું છે આવું। ચાલો બેટા અહીંયા સુધીનું પાર્ટ વનમાં સમજીએ પાછા મળીએ છીએ પાર્ટ ટુમાં ઓકે બેટા ત્યાં સુધી બાય।